એનો સમય કાઢીને આપણે ભલું કરવા માટે એને સમય આપ્યો, એ કેટલી બી વેલ્યુ કહેવાય. પ્રભુ પ્રગટાવજો. શું બે માંથી હમણાં બે બોલ્યા આપણે, આ કૃતજ્ઞતાની ભાવના પ્રગટાવજો. તો જે આપણે દિલમાં જીવતા રહી, મોટા મરે જ નહીં. કૃતજ્ઞતાની ભાવનાથી થયેલા ભાવથી મોટાનું દર્શન થાય તો મોટા ક્યારે વિસરાય નહીં. એ પેક થઈ જાય હતા, કેટલો આપણા ઉપર એનો આશીર્વાદ હોય ને એવું. હા કેવું, મોં હાથો લેવા ઝડપી તક આવી ગયો. 18 સુધી આવ્યો ને? હા, અહીંયા મેં લીટો કર્યો બરાબર. હા, 18-19 ભેગું હતું છોકરી, 18-19 ફરી લઈ, 18-19-20-21-22 બધી જો નોંધ કરેલી છે. જો તું આથી છે આમ આમ હું છે, આમાં કેવું કર્યું હોય? 19-18 ક્યાં? હા, 18-19-20-21-22 હા હા 22 લેવાની, 23 તો એનું એક ઓલું બને ચોખ્ઠું, આછો સ્ટેપ બને, સ્ટેપ બાય સ્ટેપ એવી માથાકૂટ કર્યા કરી ટાઈમ કાઢ્યો વ્યવસ્થિત. મોહ લઈએ, મોહ. શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી જગાયો મોટા, શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી જગાયો ભગવાન મોટા. તારીખ 30 ઓક્ટોબર 2019 ને આજે બુધવાર. હરિ વાલો હરિ વાલો જીવનમાં ચારો છે, જીવનમાં હે તકરવાને હરિ દેવો મિલુરાચે, જીવનમાં હે તકરવાને હરિ દેવો મોહ. 18 શરૂ કરીએ, ખંડ બીજો મોહ, અધ્યાય પહેલો મોહનું વલણ પહેલો, અને એની કડી આપણે એનો શ્લોક 18 આવ્યા. આમ તો 19 પણ 18 કરીએ. એનું નામ શું છે ભાઈ? ખંડ બીજાનું મોહદશા, બીજો ખંડ મોહદશા અને અધ્યાય પહેલો મોહનું વલણ. મોહને જોઈતું હોય તેને મેળવવા માટે તર્ક દલીલની કેવી પરંપરા ચલાવે, મેળવ્યા વગર રહીએ પણ નહીં. જ્ઞાન મેળવ્યો તો ઉત્તમ કહેવાય. આ નહીં થયું, આનાથી આ કરું આ કરું, એમાં ઉપયોગ બુદ્ધિનો થાય. કક્કોશો નિજનો પોતે કરવાને મથે ખરો, ખોટું હોય તો પણ પોતાનું સાચું કરવા માટે તત્પર હોય. ડાયો માણસ છે, સાચી વાત તમારી, એટલું કહી દે લોક તો થઈ જાય. પેલાને એમ લાગે હું જીતી ગયો, પેલા એ સ્વીકાર્યું હોય, એનું નામ સાધના. લખાય એવું નહીં, સમજી લેજો. મોહને મોહમાં કેવી એકાગ્ર દ્રષ્ટિ હોય છે, એકદમ આમ દુર્યોધન ધૃતરાષ્ટ્ર, રાજ્યની અંદરથી આંખ આખી ખેંચીની બહાર મરી ગયા ત્યાં સુધી એવી એકાગ્ર દ્રષ્ટિ કે આ વહી જાય તો આપણને આ બધા રાજ્યો, બે રાજ્ય મળી જાય, બધા રાજ્ય મળે, આખું મળે, અડધું દેવું નહીં, છેલ્લે ચેપો કાઢી નાખવા માટે ટ્રાય કરી. નફરત દ્વેષ, જો આવા દ્વેષ નેગેટિવિટી આપણને નરકમાં લઈ જાય. કોઈનું બુરું કરવાની વૃત્તિ આપણા મનમાં આવે અથવા ઇન્દ્રિયો દ્વારા પણ વ્યક્ત થાય, ખરાબ કરવાનું, તો સમજો આપણે નરકમાં જવાનું. એટલે કેટલું આપણે તૈયાર થવું પડે ત્યારે આમાં જીવાય, નહીં તો આપણે એમને એમ ઠેબા ખાધા કરી. કેટલું મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ મળતું? આપણે એટલા કલાક મહેનત કરીએ તો 2 પૈસા મળે, ટાંગા ઢીલા પડી જાય, હાજે મસાજ કરવા પડે એમ થઈ જાય.
ત્યારે બે પૈસા મળે છે એમ કહું છું. એવું કહેવાનો મતલબ ત્યારે ભજન કરવું, ભગવાનને મેળવવો, એ જેવી તેવી વાત ભાઈ. જેના પરે થતો મોહ એના ઉપર વારી વારી જાય. મોહ તો એવો છે, જે ગમ્યું એ ખરું, પછી એને કોઈ ગાડીને રૂપ રંગ કાંઈ જોવાની જરૂર રહેતી, મોહ છે. હાય મસ્ત ના હોય એવું બધું દેખાડી દીધું એમના મોહ. પછી શો મોહ એને 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 જોયા જ કરે. આંખ બંધ કરે તો દેખાય, ખોલે તો દેખાય, ના હોય તોય દેખાય એમના મોહ. આવું મકાન બનાવશું ને આ બાજુ આ ઝરૂખો મૂકશું, આ ચાલે એ બાજુ એ બાજુ ઝરૂખો મૂકવું, મોટું બિલ્ડિંગ થઈ હોય હોય હોય, બરી દુઃખી મોહમાં દુઃખ જ હોય. ત્યારે એમ કહેતા હતા કે આ ગ્રાઉન્ડ ખાલી રહેવાનું. અરે આ હાવ દિવાલે દિવાલે અડધો ફૂટ જ ઊભી કરી દીધી, આ ઝરૂખો હું કામનો, હાલો પૂરી દઉં. એટલે આ સંસારના સુખ તો આવા જ હોય, જરાક વાર હોય. હંમેશને માટે 8 મિનિટથી વધારે સુખ રહેતું નથી. સંસારનું કોઈ પણ સુખ 8 મિનિટ સુધી લાગે. તમે માનો કોઈ બગીચો કે હારામાં હારા બગીચા મગી 8 મિનિટ ફરો જૂનો થઈ જાય, હવે કંઈ બીજું જોવા જાય એવું જ હોય. એક વાર સ્વરૂપ ભગવાનનું દેખાઈ ગયું તો એના જેવું રૂપાળું કાંઈ ન હોય. એ જોવા માટે આપણે આંખ કેળવવી પડે. હા ઊંઘવાળી આંખ તો એમાં કેમ ચાલશે, પણ વાંધો નથી. એટલી ઊંઘ તો ઊંઘમાં તો ઊંઘમાં બેસી તો હજી પડી ન જ જતી. મેં ફોન કર્યો ને દૂધ લઈ આવતો નહીં, તો મેં કીધું આ તો હોતી હજી ઊંઘમાં હતી પણ એમ બાથરૂમમાંથી બોલી. અચ્છા તરત આવી ગઈ. ઊંઘમાં બોલે છે કે ક્યારે આવશે તો પછી એવું થાય ને. શું કીધું ભાઈ આગળ? જેના પરે થતો મોહ રાજ્ય ઉપર થયો. દુર્યોધનને રાજા બનાવવો, અગા ભાઈના છોકરાઓને દ્વેષ કરીને બહાર જંગલમાં મોકલી દો તો જ થાય. એટલે મોટા કે રાગ દ્વેષ છો, રાગ દુર્યોધનમાં, દ્વેષ અર્જુનમાં, ભીમમાં, રાગ દ્વેષ ભેગા જ છે. છેલ્લે દ્વેષ તો થયો હોય દુર્યોધનમાં, વ્યક્ત ના થયો હોય, કારણ કે એને ખબર હતી કે આ સારો નથી, પણ એ મોહ હતો એટલે બોલી ના ગઈ. મોહમાં બોલે નહીં, છોકરો ગાંડો છે અને દાયા બધા એમ કે આ બરાબર નહીં, તો એના મા બાપને એવું લાગે કે આ ખોટા માણસ. મોહ હોય ને મોહાડો હોય એટલે એમ લાગે આ ખોટું બોલે છે, મારો છોકરો બહુ ડાયો છે, મોહને લીધે થાય. પછી બે વખાણ કરી દઈએ એની મેળે જ, એ મોહનું કારણ છે. કેવો માણસ શું બોલે છે એના પર આધાર રહે. ન્યાય અન્યાય ક્યાંય ના મોહના શબ્દ કોષમાં, અને અન્યાય થાય કે ન્યાય થાય એની કંઈ લેવા દેવા ના હોય. મોહ આવ્યા પછી કાંઈ લેવા દેવાની, શું કહેવા માંગે. જેના પરે થતો મોહ, મોહ ત્યાં વારી જાય છે. પછી શું મોહ એને ને એને જોયા જ કરે છે. એ હાજર ન હોય તો દેખાયા કરે. તો એવા કોઈ મહાપુરુષમાં કે એવા વ્યક્તિત્વ જેનું છે ઉર્ધ્વગામી, એનું કંઈ થયું હોય તો એ આપણને ક્યાંક આગળ પાછળ આગળ લઈ જાય. બાકી મોહ તો મોહ, રસ્તે હાલતા કોઈ છોકરાને જોઈ લીધું, છોકરી જોઈ લીધું, મોહ કંઈ ઓળખતાય ના હોય એમાં મોહ થઈ જાય. કેટલા ફસાયા છે એ મોહ. અમુક દ્રષ્ટા દેવા હોય કે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ખબર હોય તો એની હારે જ કરવું છે. વિચાર કરે આ બધા દાખલા મને અનુભવ છે, આ ન કરે કે ના ના એ તો એની હારે જ મારે આ મોહ. અથેરીમાં ચાંદ એમના મોહ. હા ભાઈ, મોહ આવો છે. ન્યાય અન્યાય ક્યાંયના મોહના શબ્દ કોષમાં. તો દારૂ બહુ, તો પછી છૂટાછેડા થયા. 2 મહિના પછી પાછા જોડાઈ ગયા. કલ્પના કરજે મોહ કેવો છે. ખોળા માથું નાખ્યા કે રોઈ હોય છોકરીમાં, રાઈસ બલા ગઈ મારી ગયા, રહી પાછી ભેગી લઈને પાછા અમે જોડાઈ ગયા. આ મોહ કલ્પના કરજો, આ હકીકત કહું છું, એમાંથી બચવું બહુ અઘરું છે. હં, ન્યાય અન્યાય ક્યાંયના મોહના શબ્દ કોષમાં, સદાય સ્વાર્થ એ રીતે મોહની પરંપરા ચલાવે. મારો સ્વાર્થ કેમ પાકો થાય, જલ્દી મને મળી જાય વસ્તુ,
એના માટે કંઈક તર્ક વિતર્ક કરીને રસ્તો ખોળે. મોહ એવો છે, પ્રવેશી જે ગયેલું છે મોહના લક્ષને વિશે, એ ધ્યેય નક્કી કરી લીધું મારે આ કરવું છે. આ રાજ્યનું દુર્યોધન પહેલો પ્રયત્ન કર્યો, લાક્ષાગૃહમાં બાળી ગયો અને માથાકૂટ મટી ગયો. એ ભૂલી ગયો કે ભગવાન એના ભેગા છે, યાદ રહીએ નહીં. મોહમાં એ દેખાય, અર્જુન જ દેખાય, હિંમત દેખાય, કૃષ્ણ એના ભેગા એ દેખાય, ગોવાળિયા જે બધા એનું હું આવત એ એમ એની પાસે ક્યાં હથિયાર છે એવું હોય. ન્યાય ન્યાયથી ક્યાંયના મોહના શબ્દકોશમાં સદાય સ્વાર્થ, તે રીતે મોહની એ પરંપરા ચલાવે. પ્રવેશી જે ગયેલું છે મોહના લક્ષને વિશે, જે લક્ષ નક્કી કર્યું મોહે, તે તો કેમે કર્યું, કેમે કર્યું એ કંઈ નીકળી શકતું ન, કંઈ ન છે. પછી કાઢવા જાય તો નીકળે નહીં, કેમ? મોહેમાં ચોંટી ગયો, અંધાર આવી ગયા આંખમાં. લાઇટ કરે તો શું થાય? આંખમાં લાઇટ એકદમ રાખે, 200-400 બલ્બ અંજાઈ જાય, એ મોંથી અંજાઈ જાય. પછી કાંઈ દેખાય એ આગળ તો એ જ બરાબર છે, એ જ દેખાય. બદલી ગયું એ નહીં ખબર પડે, એવી તો વર્તવા માટે લ્યો આટલું આ થયું છે. હરી વાલો હરી વાલો, જીવન માહે તકરવાને, જીવન માહે તકરવાને, હરી ઓ શ્રી સદગુરુ દેવકી. વાલા મોટા હો 18-22 ખંડ બીજો અધ્યાય પહેલો, એટલું લખી દો.